બનાસકાંઠા વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાંથી 16 વર્ષની નોકરી પૂરી કરી વય નિવૃત્ત થયેલા જવાન અને તેના પરિવાર દ્વારા પાલનપુરના શાંતિપુરમ આશ્રમના અનાથ બાળકોને ગરમ ધાબળા અને ભોજન પીરસવામાં આવ્યું હતું. નોકરીની નિવૃત્તિ થયા બાદ લોકો વરઘોડો તેમજ કાર્યક્રમ કરી મોટો ખર્ચો કરતા હોય છે. વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનસિંહ સોલંકી 16 વર્ષની નોકરી પૂરી કરી રાજસ્થાનના અલવર વિસ્તારમાં નિવૃત્ત થયા હતા, જેથી તેમને ખોટો ખર્ચ ન કરી શિયાળાની કડકડતી ઠંડીમાં અનાથ બાળકોને ગરમ ધાબળા આપવાનો વિચાર આવ્યો હતો, જેથી આજરોજ જવાનસિંહ સોલંકી અને તેમના પરિવાર દ્વારા પાલનપુર શાંતિપુરમ આશ્રમ ખાતે અનાથ બાળકોને ગરમ ધાબળા આપી એક દિવસ તેમની સાથે ભોજન લઈ એક દિવસનો સમય અનાથ બાળકો સાથે વિતાવી પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પરિવાર સભ્યો હાજર રહ્યા હતા. 2002 18 ડિસેમ્બરના આર્મીમાં જોઈન થયો હતો. 2002ના પછી હું ત્યાંથી આર્ટિસ્ટ સેન્ટર હૈદરાબાદ ટ્રેનિંગમાં ગયો. એક વર્ષ માટે ત્યાં ટ્રેનિંગ કરી. 2004માં મારું પોસ્ટિંગ આવ્યું ફર્સ્ટ જમ્મુમાં. 4 વર્ષ ત્યાં જમ્મુમાં પોસ્ટિંગ ત્યાં સેવા આપી. 4 વર્ષ પછી મારું પોસ્ટિંગ આવ્યું પાછું જમ્મુ કઠુઆ એરિયામાં. ત્યાં મેં 3 વર્ષ સેવા આપી. 2010માં હું કાશ્મીરમાં કુપવાડા એરિયામાં 45 રાષ્ટ્રીય બટાલિયનના અંદર 2.5 વર્ષ મારું પોસ્ટિંગ આવ્યું. ત્યાં 2.5 વર્ષ ખરાબ કોઈ સારા અનુભવો થયા પણ કોઈ ખરાબ અનુભવો પણ થયા. અને 2013માં મારું પોસ્ટિંગ આવ્યું ફરીદકોટ પંજાબમાં. ત્યાં હું 2 વર્ષ ત્યાં સેવા આપી. 2015 જૂન પછી મારું પોસ્ટિંગ આવ્યું હિમાચલમાં સિમલાના ઉપર 300 કિલોમીટર દૂર ચાઇના બોર્ડર કોટવાલમાં. ત્યાં હું 1.5 વર્ષ જેવી સેવા આપી. અને લાસ્ટ મારું પોસ્ટિંગ 2017 ડિસેમ્બરના રાજસ્થાનના અલવર એરિયામાં આવ્યું. ત્યાં હું 1 વર્ષ રહ્યો અને ત્યાંથી પછી 1 મહિના માટે નાસિક ગયો. નાસિકથી પછી મેં નિવૃત્તિ જાહેર કરી. આજનો પ્રોગ્રામ છે અમારું અહીંયાના પરમ પૂજ્ય બેનશ્રી શિલાદેવીના આશ્રમમાં. અહીંયા લોકો તો ઘણા ઘરે આવે છે, મતલબ મારા ફોજી ભાઈઓ પણ આવ્યા છે મારા સંગાતે. લગભગ કોઈ અનેર તત્વથી અમને પ્રસંગ ઉજવ્યા, પણ મારો આ ભગવાનની દયાથી મને કોઈ સારો વિચાર આવ્યો અને અમને અહીંયાનો જે છોકરા છે અનાથ આશ્રમના એમને મારા તરફથી એમને કાબળા વિતરણનું અને એમને જમણવાનું આયોજન કર્યું છે. શાંતિપુરમ આશ્રમ ખાતે આજે અમારા ભાણેજ શ્રી જયસિંહ સરદારશ્રી સોલંકી, કે જેઓએ ઇન્ડિયન આર્મીમાં 16 વર્ષ સુધી પોતાની નોકરીની ફરજ બજાવી અને સુખરૂપ નિવૃત્ત થયા છે, એના આનંદ પ્રસંગે આજે એક અનેરો કાર્યક્રમ આજે અમારા પરિવાર દ્વારા અહીંયા રાખવામાં આવેલ છે, કે જ્યારે પોતે સુખરૂપ નોકરી પૂર્ણ કરી અને આજે અહીંયા ઘરે આવ્યા છે ત્યારે એની ખુશીમાં જે શાંતિપુરમ ખાતે સરલા દીદીના અધ્યક્ષસ્થાને જે અનાથ બાળકોને અહીંયા રાખવામાં આવે છે, એ અનાથ બાળકોના વચ્ચે પોતે આખો દિવસ એમના સાથે જમવાનો અને અનાથ બાળકોને ગરમ ધાબળા વિતરણ કરવાનો આજનો અમારો કાર્યક્રમ છે. આખો એમના સગા સંબંધી સગાવાલા અને એમના સાસરી પક્ષ તરફથી પણ આ સુંદર મજાના કાર્યક્રમ કરવા માટે એક પ્રેરિત કર્યા છે. આ કાર્યક્રમ ઘણા બધા આર્મીના મિત્રો રિટાયર થઈને આવતા હોય છે, પોતે ડીજે સાથે વરઘોડા કરતા હોય છે, પરંતુ આ એક અનોખો કાર્યક્રમ અનાથ બાળકો વચ્ચે આખું પોતે જે આખી જિંદગી એક સુખરૂપ રૂપે વિતાવી અને અહીંયા આવ્યા છે અને અનાથ બાળકોના વચ્ચે આજે એમને ધાબળા વિતરણ અને અન્ય પોતે જે પણ અહીંયા જરૂરિયાત હોય એ ફૂલની તો ફૂલની પાંખડી આપવા માટે આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ આશ્રમમાં ખરેખર એક આનંદની વાત છે કે જે અનાથ બાળકો જેમનું કોઈ નથી એમને સુંદર રીતે ઉછેરવામાં આવે છે અને એમનું સંપૂર્ણ ભરણ પોષણ કરી અને છેક નોકરી રાખવા સુધીની પણ વાત કરવામાં આવે છે.